नमस्कार, आज आप आंकड़ाशास्त्र भाग एक नो तीजु चैप्टर सुरेख नियत संबंधनी बात करवाना छे, एना विषे अभ्यास करवाना छे। सुरेख नियत संबंध चैप्टर आगळना आपणे चैप्टर जोया था, ए मुजब पहला भागना चैप्टरो दरेक 12 गुणना पूछाय छे अने बधानी एक समान ज ब्लू प्रिंट छे। आपणे जोयुं तुं के एक विकल्प, एक टूंको प्रश्न, एक बे गुणनो दाखलो, एक त्रण गुणनो अने एक पांच गुणनो। तो आजे आपणे जे वात करवाना छे, पांच गुणना दाखला विशे वात करवाना छे। बराबर छे के पांच गुणनो दाखलो छे, ते दर वर्षे बोर्डमां पूछाय छे। अने अत्યાર સુધી આપણું જે માળખું હતું એમાં નવા અભ્યાસક્રમમાં 45મો દાખલો રહેતો હતો। પાંચ ગુણનો આ ચેપ્ટરનો 45મો દાખલો સુરેખ નિયત સંબંધનો હોય છે। આની અંદર આપણને શું જાણવા મળે તો કે અંદાજ મેળવી શકાય, આસપાસના સમયનો અંદાજ મેળવી શકાય। અંદાજ કેવી રીતે, એનો અંદાજ મેળવી શકાય। જેમ કે બાળક આપણે એકથી 11 ધોરણ ભણ્યું તો 12મામાં અંદાજિત કેટલા ટકા મેળવશે એનો અંદાજ, એ મુજબની મહેનત કરે તો 12માનો અંદાજ આપણે સુરેખ નિયત સંબંધ દ્વારા મેળવી શકીએ। એવી રીતે ભવિષ્યમાં આપણે વસ્તીનો અંદાજ મેળવવો હોય, કોઈ કંપની શરૂ કરવી હોય અને આપણે કંપનીમાં તો શું છે, સૌપ્રથમ તો આપણે જે તે વિસ્તારનો એરિયામાં કેટલા લોકો છે, લોકોના વપરાશની વસ્તુ જેમ કે સાબુની આપણે કંપની શરૂ કરવી હોય કોઈ પણ, તો અહીંયા જોવું પડે ને કે ભાઈ અહીંયા વસ્તી કેટલી છે। અથવા અત્યારે આપણે 21 હવે નજીક આવી રહી છે એટલે આપણી પાસે વસ્તીઓના આંકડા હોય એ 11ની વસ્તીના હોય, 2011। તો આપણે તો અત્યારે શરૂ કરવાની થતી હોય 2020માં, તો અંદાજ મેળવવો હોય તો આપણે જે જે જૂના આંકડાઓ છે ભૂતકાળના એના પરથી અત્યારે હાલની વસ્તી જે 21ની કેટલી થશે અંદાજિત, એનો આપણે નિયત સુરેખ નિયત સંબંધની મદદથી અંદાજ મેળવી શકીએ। પાંચ ગુણનો દાખલો છે આપણો સુરેખ નિયત સંબંધ, ચેપ્ટરનું નામ છે બરાબર। એ મુજબ આપણે અંદાજ મેળવવાની વાત કરીએ તો આપણને રકમ આપેલી છે, કોઈના ગુણ આપ્યા હોય, કોઈને વસ્તી આપી હોય, બરાબર છે। અહીંયા વિદ્યાર્થીઓને જે ટેસ્ટ લીધી હોય એના ગુણની વાત કરી છે, એના ઉપરથી અંદાજ મેળવવાની વાત કરી છે, બરાબર છે। કે એક આંકડાશાસ્ત્રના ગુણ છે, નાની એવી ટેસ્ટ લીધેલી છે, આપણે એનું ઉદાહરણ લઈએ છીએ। અને એક છે તે અંગ્રેજીની ટેસ્ટ લીધેલી છે, બરાબર છે, આંકડાશાસ્ત્ર અને અંગ્રેજી। તો આપણે બંનેની ટેસ્ટ 2 લીધેલી છે, એના ઉપરથી આંકડાશાસ્ત્રના જે ગુણ આપ્યા છે અને એ મુજબ અંગ્રેજીના એણે ગુણ મેળવ્યા છે, તો આપણે એકબીજાનો અંદાજ મેળવવો હોય તો આના પરથી આપણે મેળવી શકીએ નિયત સંબંધ પરથી, બરાબર। પછી એક ઉંમર આપી હોય બાળકને અને વજન આપ્યું હોય, તો જેમ બાળકનું સરેરાશ ઉંમર મુજબ વજન વધતું ગયું હોય તો બાળકની ઉંમર જેમ જેમ વધતી ગઈ, જેમ કે 1 વર્ષનું હતું ત્યારે 3 કિગ્રા હતું, 2 વર્ષનું હતું 5 કિગ્રા થયું, 3નું હતું તો 8 થયું, 4નું હતું 10 કિગ્રા થયું વજન બાળકનું, 5 વર્ષનું બાળક થયું ત્યારે એમનું વજન 15 કિગ્રા થયું, 6 વર્ષનું એક બાળક થયું ત્યારે એનું વજન 20 કિગ્રા થયું। હવે આપણને એમ થાય 7 વર્ષનું થશે તો અંદાજ કેટલો, તો એનો અંદાજ આપણે મેળવી શકીએ। 8 વર્ષનું થશે ત્યારે કેટલું વજન થશે એ પણ આપણે આ સુરેખ નિયત મોડેલ દ્વારા મેળવી શકીએ છીએ। જુઓ હવે આપણી પાસે જે વસ્તુ છે તે આવી જ રીતે શું છે કે તો કે એન કે ના ગુણ અને આર કે ના ગુણનો નિયત સંબંધ રેખા મેળવવાની વાત કરી છે। ઉદાહરણ આપણે જોઈએ છીએ એન કે ના ગુણ અને આર કે ના ગુણ,
બે વિદ્યાર્થીઓ છે, એક છે એન કે અને એક આર કે. સુરેખ નિયત સંબંધ આપણે જે વાત કરતા હતા, ચેપ્ટર ત્રીજું છે સુરેખ નિયત સંબંધ. પાંચ ગુણનો દાખલો હોય છે આપણી પાસે. જે વસ્તુ આપી છે આપણને બે તેને ગોઠવી દઈશું, અથવા તમને એક્સ ને વાય આપેલા છે. હવે એન કેના ગુણ અને આર કેના ગુણ આપણે એને વાત કરવાના છીએ. એન કેના ગુણ છે બરાબર, આ એન કે નામના સ્ટુડન્ટે મેળવેલા છે, આ આર કે નામના વિદ્યાર્થી, બંને વિદ્યાર્થીઓના જે ગુણ આપ્યા છે એની આપણે વાત કરવાના છીએ. એન કે અને આર કેના જે ગુણ છે, એમાં એન કે નામનો જે વિદ્યાર્થી છે એ 12 ગુણ જ્યારે મેળવે છે ત્યારે આર કે 10 મેળવે છે, એવી જ રીતે એન કે 15 મેળવે છે ત્યારે આર કે છે એ 14 મેળવે છે. બરાબર, આમ બંનેમાં હરીફાઈ ચાલે છે. જ્યારે અહીંયા એન કે છે તે 12 મેળવે તો આર કે 10 ગુણ મેળવે છે. બરાબર છે, એવી જ રીતે જ્યારે એન કે છે એ 15 મેળવે છે ત્યારે આર કે છે એ 14 ગુણ મેળવે છે. બરાબર છે, બંનેમાં એક કોમ્પિટિશન ચાલતી છે. પછી જ્યારે એન કે છે એ 14 મેળવે છે ત્યારે આર કે છે તે 15 ગુણ મેળવે છે. બરાબર, પછી આગળ આપણે જોઈએ તો એવી જ રીતે એની ટેસ્ટ લેવાય છે, એમાં આ રીતે બનતું રહે છે. પછી જુઓ એન કે છે એ ક્રમિક ગુણ મેળવે છે 10, 11, 12, 13. અહીંયા 10, 11, 12 અને 13 આ રીતે ગુણ મેળવે છે. તો આર કે છે એ જુઓ 11, 13, 12, 12 એ રીતે મેળવે છે. 11, 13, 12, 12 એટલે આ જ્યારે 11 મેળવે છે, 10 મેળવે ત્યારે 11 મેળવે, 13 મેળવે છે અહીંયા 12. તો આવી રીતે બંનેમાં કોમ્પિટિશન થઈ છે. જુઓ એન કે અને આર કેના ગુણની બરાબર, તો આવી રીતે બાળકનું વજન મેં તમને કીધું, પછી કોઈ વસ્તુ બીજી આપેલી હોય અથવા કોઈ પણ વસ્તુનો અંદાજ મેળવવો હોય તો આના દ્વારા મેળવી શકાય. બે વસ્તુ આપી હોય એમાં આપણને પછી એક્સની આગળની કિંમત આપે તો એના પરથી આપણે વાયની કિંમત મેળવી શકીએ. એક્સ પરથી વાયની કિંમત મેળવી શકીએ આપણે. આપણે અહીંયા સૌ પ્રથમ શું કરશું કે આ દાખલો ગણવા માટે સૌ પ્રથમ આપણે એક્સ બાર અને વાય બાર મેળવીશું. એક્સ બાર છે આપણે ધોરણ 11માં ભણીને આવ્યા છીએ, અને વાય બાર શબ્દ ત્યારે આવતો હતો. વાય બાર એક્સ બાર મેળવે એ જ રીતે વાય બાર છે. વાય બારનું સૂત્ર હોય તો સિગ્મા વાય છેદમાં એન, અને એક્સ બારનું હોય તો સિગ્મા એક્સ છેદમાં એન. બરાબર, હવે આપણે આ બંને વિશે જે પાંચ ગુણનું કામ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. પાંચ ગુણમાં સૌ પ્રથમ આનું આપણે શું કરવાનું, તો આ બે રકમ આપણને આપી હતી તો સૌ પ્રથમ આ બંનેના ટોટલ કરવાના છે. બરાબર છે, પછી આપણે આગળના ચેપ્ટરમાં જે જોયું હતું એ જ કામ કરવાનું છે, આમાં કાંઈને ઉન્નત કરવાનું. અહીંયા જે ગુણ આપ્યા છે, માની લ્યો કે હવે આ એન કે નામનો વિદ્યાર્થી છે એ 15 ગુણ મેળવે તો આર કે કેટલા મેળવે એનો અંદાજ મેળવી શકાય, અથવા અહીંયા 20 મેળવે તો આ કેટલા મેળવશે એવો અંદાજ મેળવી શકાય. બરાબર છે, આ અંદાજ મેળવવાનું છે કામ, પૂર્વાનુમાન કરવાનું કામ છે કે આગળનું અંદાજ કેવી રીતે આપણે મેળવવો એનું કામ આના દ્વારા આપણે કરી શકીએ. તો આને એક્સ બાર વાય બાર મેળવવો પડે. પછી શું કરવાનું છે કે આપણે જોયું હતું કે આનું સૂત્ર શું છે કે નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો એને આપણે શું કહે, વાય કે બરાબર
ए प्लस बी एक्स बराबर। हवे आनी अंदर आ सभ्यो जे छे तेमां एनो सूत्र आपणे जोईए तो वाय बार माइनस बी एक्स बार, अने बीनुं सूत्र आपणे जोईए તો બી છે એ નિયત સંબંધરાક છે, વાયની એક્સ પરનો નિયત સંબંધરાક બી છે, કે એનું સૂત્ર આપણે આ નાની રકમ છે એટલે આપણે અહીંયા એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ માઇન ગુણ્યા સિગ્મા વાય અપોન રૂટમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો ઓલ કોસ વર્ગ. જુઓ ઘણી વાર વિદ્યાર્થીઓને અહીંયા આમાં તફાવત નથી ખબર પડતી, સિગ્મા એક્સનો વર્ગ છે સિગ્મા એક્સનો ઓલ કોસ વર્ગ બરાબર. એવી જ રીતે એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય ઓલ બ્રેકેટ સ્ક્વેર આખા કૌંસ પરનો વર્ગ છે. એ બેમાં આપણે તફાવત પણ સમજવામાં છે. હવે એનકે અને આરકે ના આપણે અંદાજની વાત કરવા છે અથવા નિયત સંબંધ રેખા મેળવવી છે બરાબર છે. એ પ્લસ બી એક્સ તો એના માટે એના સભ્યો વાય બાર એક્સ બાર જોઈએ છે, બીના સભ્યો સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ સિગ્મા વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર આટલા સભ્યો આપણે જોઈએ છે. તો સૌ પ્રથમ આપણે સિગ્મા એક્સ જે વાય છે એને આપણે ગુણાકારનું કામ કરીએ એક્સ વાય બરાબર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે, જાતે ગુણાકાર કરવા એવું જરૂરી નથી, નાની રકમ હોય તો કરી શકાય બરાબર. બાકી આપણે આ મોટી રકમ દેખાય અથવા હિસાબમાં આપણને એમ લાગે શંકાસ્પદ છે તો ત્યાં બિલકુલ રિસ્ક લેવા નથી, કેલ્ક્યુલેટરનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા આપણે ગુણાકારની વાત કરી બરાબર છે, તો આપણે જોઈશું કે બાર ગુણ્યા દસ તો બાર દાડ એકસો વીસ બરાબર. પછી પંદર ગુણ્યા ચૌદ તો બસો પચીસ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ અહીંયા ચૌદ ગુણ્યા પંદર છે બરાબર. ચાલો અહીંયા જો બોલાય એક ઉતાવળ ઉતાવળ ચૌદા એકસો ચાલીસ અને ચૌદ પંજા સિત્તેર, એકસો ચાલીસ ને સિત્તેર બસો દસ, બસો દસ અહીંયા બસો દસ કારણ કે અહીંયા પંદર ગુણ્યા ચૌદ છે અને અહીંયા ચૌદ ગુણ્યા પંદર છે બસો દસ. પછી અગિયાર ગુણ્યા દસ એટલે એકસો દસ, પછી અગિયાર ગુણ્યા તેર છે અગિયાર દાણ એકસો દસ ને અગિયાર તેરી તેતર એકસો તેતાલીસ. પછી બાર ગુણ્યા બાર એટલે વર્ગ એકસો ચુમ્માલીસ અને તેર ગુણ્યા બાર બરાબર તેર દાણ એકસો ત્રીસ ને તેર દૂ છવ્વીસ, એકસો ત્રીસ ને છવ્વીસ એકસો છપ્પન. આ રીતે આપણે તમારે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે બરાબર. અને અહીંયા આવી રીતે બધી રકમ લખાઈ જાય પછી જીટી જીટીની મદદથી આનું ટોટલ લઈ લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલાં આપણી ગાડી ધીમે ધીમે ચલાવવાની છે, કોઈ ઉતાવળ કરવાની નથી, શાંતિથી વ્યવસ્થિત સમજીને કામગીરી કરી નાખે. જે કામ કરતા હતા આપણે આગળ એનું છે, કંઈ નવું નથી બરાબર છે. છતાંય શંકાસ્પદ લાગે તો રકમ ચેક કરી લેવાની. જુઓ પહેલાંમાં એકસો વીસ બસો દસ બસો દસ એકસો દસ, પછી એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ ને એકસો છપ્પન. એક વસ્તુ ખોટી આવી અને એકાદી વસ્તુ જો આમાં ચેક આડાવળી લખાઈ ગઈ તો આખો દાખલો પાંચ ગુણનો ખોટો થઈ જાય. રકમને બરાબર સમજવાની છે. ઘણીવાર આપણે ઉતાવળમાં રકમ એક શબ્દ આડાવળો થઈ ગયો બરાબર, આમાંથી એક અંક કોઈ પણ થોડો કોઈ ફેરફાર થઈ ગયો એટલે પાંચ ગુણનો દાખલો આપણો અટવાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાની છે, પછી ઝડપ વધારવાની, પણ ખાસ ધ્યાન રાખવું કે કોઈ શબ્દ ખોટો ન લખાય જાય.
હવે આપણે એક્સ નો વર્ગ કરવાનો છે. શું કરવાનું છે? તો એક્સ નો વર્ગ. અને અહીંયા આપણે એક્સ નો વર્ગ બી છે. જો અહીંયા ઉતાવળમાં ઘણી વાર આવું થઈ, આપણે જ્યારે બી જોતો હોય ત્યારે આરનું સૂત્ર ન મૂકાતી, ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે બી અને આર બેની બહુ નજીકનો સંબંધ છે. આપણે જોયું તો બી છે તે નિયત સંબંધક છે અને આર છે તે સહસંબંધક છે. અને સહસંબંધકને આપણે જોઈ લીધું. હવે કહેવાનો મતલબ એ હતું કે બેના સભ્યો એવા છે, ઉતાવળમાં આપણે શું છે કે બીને આર ક્યારેક લખાઈ ન જાય, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રણેય ચેપ્ટર એ ને એટલો ગાઢ સંબંધ જેવું છે, માઇનર સામાન્ય તફાવત હોય છે, બરાબર. એટલે સભ્ય ભૂલમાં ઉતાવળમાં લખાઈ નથી ગયો ને કોઈ અડાવડો, એ ખાસ ચેક કરી લેવાનું. બહુ ઝડપથી અને વધુ આવડતું હોય ત્યારે આવું બની શકે. વાય કેપ એ પ્લસ બી એક્સ એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, અને બીના સભ્યો રેડી છે, બરાબર. હવે આપણે શું જોઈતું હતું તો કે આ વસ્તુ આવી ગઈ, સિગ્મા એક્સનું ટોટલ વાયનું ટોટલ આને એકને બાકી છે, બરાબર છે. એટલે એને મેળવી લઈએ. એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર એટલે શું થશે? બારનો વર્ગ 144, 15નો 225, 14નો 196, 10નો 100, 11નો 121 અને 12નો 144, 13નો 169, બરાબર. જો 13નો વર્ગ 169, 12 144, 11 બરાબર 11 121, 10 100, 14 196, બધાના સ્ક્વેર કરવાના છે, બધાના વર્ગ કરી નાખે. આપણે જુઓ, હવે ચાર વસ્તુ જે બીમાં જોઈતી હતી મળી ગઈ. બી મળે એટલે વાય બાર એક્સ બાર એ આપણી પાસે તૈયાર છે. આમાં ડાયરેક્ટ મળી જાય એટલે આ મળી જાય ને આ મળે નહીં. પાંચ ગુણ આટલી વસ્તુ મળે એટલે પાંચ ગુણ. ચારેને આપણે ટોટલ જોઈ લઈએ તો પહેલાંનું ટોટલ છે 85, બીજાનું 87, બરાબર 85 87. અને આપણે તમને ખબર છે કે આ છે એને સિગ્મા એક્સ કહેવાય, આને સિગ્મા વાય કહેવાય. જો આનું કુલ ટોટલ હોય વાયનું એને સિગ્મા વાય, એક્સનું કુલ ટોટલ ને સિગ્મા એક્સ, અને સિગ્મા એક્સ વાયનું કુલ ટોટલ સરવાળો બને એટલે સિગ્મા લાગે છે કુલ, બરાબર. અને એક્સનો વર્ગ હોય એને સિગ્મા એક્સ સ્ક્વેર. 1093 અને આનું ટોટલ થશે 1099. છતાંય શંકાસ્પદ લાગતું હોય છે, આપણે ઉપર ચડી નજર જોઈ લેવાની. 3 ને 4 7 ને 13 વાળું છે રેડી, બરાબર. હવે બીની અંદર આપણે સભ્યો મૂકવાના છે, પણ બીની અંદર સભ્યો મૂકતા પહેલાં આપણે એક્સ બાર વાય બારને ચેક કરી લઈએ. તો એક્સ બાર છે એ શું બને? તો કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. તો એક્સ બારની કિંમત મળશે આપણને 85, બરાબર 85 ના છેદમાં 7, બરાબર. આ બંનેનો ભાગાકાર કરશો એટલે પોઈન્ટમાં આવશે. 85 ભાગ્યા 7 બરાબર 12.14. એવી રીતે વાય બાર, વાય બારને સિગ્મા વાય છેદમાં એન. તો વાય બારનું ટોટલ છે આપણને જોયું તો 87, 87 ભાગ્યા 7 કરીશું એટલે તેમનું ટોટલ બનશે 12.43, બરાબર 12.43. ચાલો એક્સ બાર વાય બાર તૈયાર થઈ ગયા. હવે બીના સભ્ય આપણે ગોઠવી દઈશું. બી કોણ છે? તો એને આપણે આવું પણ કહી શકીએ, વાયની એક્સ પર નિયત, વાયનો એક્સ પરનો નિયત સંબંધ અથવા નિયત સંબંધક, નિયત સંબંધક આવું પણ લખી શકાય. અને બી અને કહેવાય બી, વાયની એક્સ પરની નિયત સંબંધ, એક્સ પરનો નિયત સંબંધક, એક્સ પરનો નિયત સંબંધક. એનું સૂત્ર આપણે અહીંયા લખી નાખ્યું છે એટલે અહીંયા ડાયરેક્ટ હું સભ્યો ગોઠવું છું. એન એન છે, આપણી પાસે 7 મેળો છે, એન 7 છે, એક્સ વાય છે, સિગ્મા એક્સ વાય એ 1093 છે. 10 93 કહો તો ચાલે,
बराबर छे। पछी एक्स सिग्मा एक्स ने सिग्मा वाय तो 85 अने 87 छे। पछी आपणे जोयुं छेदमां 7 गुणा एक्स स्क्वेर 1099 અને માઇનસ સિગ્મા એક્સ નો ઓલ કૌંસ વર્ગ 85 નો વર્ગ। બીના બધા સભ્યો ગોઠવાઈ ગયા, બીના સભ્ય ખોટો નથી ગોઠવાનો, જોઈ લેવાનું। 85 87 બંને આવી ગયા છે, પછી 1099 એના સ્થાન પર આવી ગયા છે। એક્સ નો વર્ગ તો કે 1099 એના સ્થાન પર છે। આ એક્સ નો ઓલ કૌંસ વર્ગ છે। જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો અડાવળું કરી નાખતા, આનો જે વર્ગ થાય એ ઓલ કૌંસ વર્ગ છે અને આ છે એ ખુલ્લા કૌંસ પર છે। આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, બે સભ્યો છે અડાવળા ન થાય, બરાબર। એટલે 7 × 1093 માઇનસ 85 × 87 અને 7 × 1099 માઇનસ 85 નો વર્ગ। હવે આપણે આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો વર્ગ, આ ચાર કામ એક સાથે કરી રાખવાનું, એટલે ટોટાળ જે આમ અડાવળું થવું જોઈએ ન થાય। ઘણી વાર ઘણા વિદ્યાર્થી મિત્રો આનું કામ કરે ને આનું પછી કરે, આ એક જ સાથે, આ બેનો ગુણાકાર માઇનસની નિશાની, આ બેનો ગુણાકાર માઇનસ નિશાની, એટલે અહીંયા માઇનસ નિશાની, આ બંનેનો ગુણાકાર અહીંયા માઇનસ ને 85 નો વર્ગ, ચારેયનો ગુણાકાર એક સાથે। તો પ્રથમ આપણે બંનેનો ગુણાકાર કરશું એટલે 76 51 આવે છે। આ બંનેનો ગુણાકાર 76 51 માઇનસ 73 95 85 × 87 73 95 7 × 1099 આ બંનેનો ગુણાકાર કરવાનો છે। આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને મળે છે 76 93 અને આ બન 85 નો વર્ગ છેલ્લે। જો ફરીવાર જોઈજો, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આનો ગુણાકાર અને અહીંયા એકનો સ્ક્વેર, બી માટે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની। પછી આ સૂત્ર હોય તો ભલે, યુવી વાળું હોય તો ભલે, આપણે યુવી વાળું સૂત્ર શીખવાના થોડીક, બરાબર છે, પછીના પીરિયડમાં। એટલે આ બંનેમાં ખાસ આ વસ્તુ સમજવાની છે કે એક સાથે કામ થવું જોઈએ, એટલે આપણું બીનું કામ છે તે ફિનિશ થઈ જાય, બરાબર। આ બંને ગુણાકાર, આ બંને ગુણાકાર, આ બંને ગુણાકાર અને હવે આપણે વાત જે કરવાના છે તે બાદબી, તો આ બંનેની બાદબાકી, આ બંનેની બાદ બંનેના માઇનસ કરવાના છે। પ્રથમ સૂત્ર મૂકો, સૂત્ર કોનું છે તો કહો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની શા માટે, તો આપણે અહીંયા આપણા ચેપ્ટરની અંદર વાત કરીએ આ અભ્યાસક્રમની, તો આપણને એક્સ આપ્યો હશે ને બધી જગ્યાએ વાયનો અંદાજ મેળવવાનો છે, એટલે વાયની એક્સ પરની છે। જૂના અભ્યાસક્રમના એક્સની વાય પર નહીં આવતી એ નીકળી ગયું છે, એટલે આપણે એકનો જ અભ્યાસ કરવાનો, વાયની એક્સ પરની, એક્સની વાય પરની નહીં, બરાબર। એક્સ આપ્યો હશે ને વાયનો અંદાજ મેળવવાના છે આપણે, બરાબર। ઘણી વાર ઘણા એને એમ થાય કે આ હું તો ગોખણપટ્ટી કરવી પડે, ગોખણપટ્ટી નથી કરવા, કોનો અંદાજ મેળવવાના છે તો કે એક્સ આપ્યો છે ને વાયનો અંદાજ મેળવવા, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, બરાબર છે। અહીંયા તમે બી વાય એક્સ એવું લખી શકો છો, બરાબર, ખાલી બી લખો તો એ ચાલે ને બી વાય એક્સ લખો તો પણ ચાલે, રેડી। હવે આપણે બંને આ બંનેની બાદબાકી ફરીવાર જોઈ લો, ચારેયનો ગુણાકાર એક સાથે થઈ જાય પછી નું સ્ટેપ બાદબાકીનું આવશે, તો બાદબાકી ઉપરની વચ્ચે છે 256 અને નીચે 468 256 468, રેડી। છતાંય શંકાસ્પદ લાગે તો આમાં જોઈ લેવાનું આ છે તે એક છે, એકનો આપણે લીધો હોય દસકો સાદી રીતે કહીએ, અહીંયા 93 છે તો 11માંથી 3 જે હોય તો, બરાબર છે, અહીંયા શું છે તો કે 73 95 છે, બરાબર, એટલે 11માંથી 5 ગયા હોય તો 6 વધ્યા હોય રેડી જ છે, પછી અહીંયા 3 છે તો અહીંયા 13 બન્યા હોય, 13માંથી 5 ગયા હોય તો 8 વધ્યા હોય રેડી છે। ટોટલમાં કંઈ ભૂલ નથી, એકવાર ચેક કરી લેવું જરૂરી છે, જેથી કરીને આપણો માર્ક કપાય। હવે બંનેનો ભાંગાકાર કરીએ એટલે આપણને બી મળે છે, બીને બી વાય એક્સ પણ લખી શકાય, તમને એમ લાગે કે મારે બી વાય એક્સ લખવું છે, એટલે ક્યારેક આવું પૂછ્યું હોય બી વાય એક્સ, તો એ બંને એક જ વસ્તુ છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાને આ રીતે લખી શકો, આ રીતે લખી શકો બી વાય એક્સ, તો બંનેનો ભાંગાકાર થાય છે 0.55। આપણને બી તૈયાર થઈ ગયો, બરાબર છે, બી મળી જાય એટલે આપણે મેળવી લઈશું એ, હવે આપણે એ મેળવી લઈશું, રેડી।
ए बराबर શું? તો એ આપણે સૂત્ર જોયું કે y બાર માઈનસ b x બાર બરાબર. હવે આપણે જવાના છીએ y ની x પરની નિયત સંબંધ રેખા તરફ. આ નિયત સંબંધાક હતો, આ કોણ હતો? b છે, નિયત સંબંધાક છે. હવે આપણે નિયત સંબંધ રેખા તરફ જવાના છે. નિયત સંબંધ રેખા આ રેખા છે, નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા વચ્ચે શું? તો કે y કેપ બરાબર a પ્લસ bx. તો પહેલા આપણે એ મેળવવા જરૂરી છે. તો એ છે તે y બાર, y બાર કેટલો છે આપણે જોયું. તો y બાર છે 12.43, x બાર છે 12.14. 12.43 માઇનસ બી, બી 0.55 અને એક્સ બાર છે 12.14. 12.43 માઇનસ 0.55 ગુણ્યા 12.14, આ બંનેનો આપણે કાઉન્ટ કરશું એટલે બને છે બરાબર 6.68. અને હવે આ બંનેની બાદ બાકી કરી નાખીએ એટલે મળશે 5.75. લ્યો આ એ મળી ગયો. ફરી વાર સમજી લઈએ, અહીંયા વાય બારની જગ્યાએ વાય બાર, બીની જગ્યાએ બી અને એક્સ બારની જગ્યાએ એક્સ બાર, આ બંનેનો ગુણાકાર થશે એટલે આ બનશે. આ બંનેની બાદ બાકી થઈને આપણને એ મળી જશે. ખોટો ન લખાય જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફરી વાર જોઈ લો, એક બધા સભ્યો રેડી હોવા જોઈએ. જો આમાં એકાદો ખોટો હોય ને એકાદ ટોટલ ખોટો હોય, બી ખોટો હોય, બી ખોટો હોય, એ ખોટો હોય, કોઈ ખોટો ન હોય ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. નિયત સંબંધ રેખાની આપણે વાત કરતા હતા તો કે વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે જોયું કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો એ છે તે આપણને મળે છે 5.75 અને બી મળે છે 0.55. આને કહેવાય નિયત સંબંધ રેખા, 5 ગુણ. બરાબર છે. હવે કોઈ પણ એક્સ આપ્યું હોય, એક્સની કોઈ પણ કિંમત આપી હોય, તમને એમ કીધું એક્સ બરાબર 25 હોય તો વાયનો અંદાજ મેળવો, એક્સ બરાબર 10 હોય તો વાયનો અંદાજ મેળવો, એક્સ બરાબર 18 હોય તો વાયનો અંદાજ મેળવો, તો એ તમારે એની કિંમત એક્સની મૂકી દેવાની અને આ બી સાથે ગુણાકાર કરી નાખો ને એ સાથે એનો સરવાળો કરી નાખો. એ છે એ માઇનસ હોઈ શકે, પ્લસ હોઈ શકે. ઘણા વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો લઈને આવતા હોય છે કે સર એ માઇનસ આવી શકે, હોઈ શકે, બી પણ માઇનસ કે પ્લસ હોઈ શકે. બરાબર છે. એક્સ ન હોય કારણ કે એક્સનો આપણે અંદાજ મેળવવાના છીએ. એક્સ અહીંયા પ્લસ આપ્યો એટલે આપણે પ્લસમાં જ જવાના હોય મોટા ભાગે. બરાબર. પછી તમે જો આપ્યો હોય તો એક વાત જુદી છે. તો બી અને એ છે મેં તમને કીધું બરાબર પ્લસ માઇનસ, પ્લસ બંને હોઈ શકે. બી છે નિયત સંબંધાક, માઇનસ પણ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓને માઇનસમાં જવાબ આવે ને તો એમ ખોટો હોય છે, હોઈ શકે. તો આ વાત હતી આપણી નિયત સંબંધ રેખાની. નિયત સંબંધ રેખા 5 ગુણ, નાની રકમ હોય ત્યારે આ સૂત્રના ઉપયોગથી આપણે આ રીતે મેળવી શકીએ. આ એવું સૂત્ર છે કે જે તમને 3 ચેપ્ટરમાં ઉપયોગી બને છે. આપણે જોયું હતું કે આ જ વસ્તુ જે કરી છે અહીંયા, એમાં માત્ર એક્સની જગ્યાએ ટી લગાવી દો એટલે તે 4th ચેપ્ટરનું સૂત્ર બની જાય. 4th ચેપ્ટરમાં એક જ સૂત્ર છે, 5 ગુણનો ફિક્સ દાખલો પૂછે. એક્સની જગ્યાએ તમે ટી મૂકી દો એટલે સીધું જ આ 4th ચેપ્ટરનું કામ પૂરું થઈ જાય. એટલે બહુ મહત્વનું છે, વધુ વધવાનું રિવિઝન કરો અને આ વધુ વધુ માર્ક અપાવશે તમને. બી મેં તમને કીધું, આરની પહેલા મેં તમને કિંમત મૂકી દીધી હતી. આ બી વ્યવસ્થિત તૈયાર કરો એટલે તમને બીજા ચેપ્ટરનો સહસંબંધક આવડવાનો છે અને બીજા ચેપ્ટરનો આમાં સહસંબંધક આર આવડતો હોય એટલે આપણને બી આવડવાનો છે. બી આવડે એટલે 4th ચેપ્ટરનો ટી આવડે, ટી વાળું સામાયિક શ્રેણી આવડે. એટલે આમાં ખાસ અભ્યાસ કરો, ફરીવાર ચેક કરી લ્યો કે આ બે વસ્તુ આપણને આપેલી છે. એક્સ વાય, એક્સનું ટોટલ છે, વાયનું ટોટલ છે, આ બંનેનો ગુણાકાર છે
બરાબર છે, અને અહીંયા એક્સનો સ્ક્વેર કરવાનો છે. ચાર વસ્તુ બીને જોઈએ છીએ એટલે ચાર વસ્તુ આર હોત તો અહીંયા પાંચમી વસ્તુ વાય સ્ક્વેર આવે બીજા ચેપ્ટર માટે. પછી બંનેમાં એક્સ બાર વાય બાર મેળવા છે આપણે. બીના સભ્યો જોઈ લ્યો તો જે વ્યવસ્થિત છે ત્યાં ગોઠવી દો, બરાબર વ્યવસ્થિત ગોઠવણ કરી નાખો. સભ્યો કોઈ ખોટો ન લેવાય છે એ જોઈ લ્યો. અને ખાસ વધુમાં વધુ આ સૂત્રને તૈયાર કરો એટલે તમારે ત્રણ ચેપ્ટરનું કામ થાય. ત્રણેય ચેપ્ટર બાર બાર ગુણના છે, બરાબર. એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ વાય એન એક્સ સ્ક્વેર અને ઓલ કોસ્ટનો વર્ગ. ઓલ કોસ્ટનો વર્ગ કોણ બને ખાસ ધ્યાન રાખવાનું છે કે આનો વર્ગ કરો. સિગ્મા એક્સ પહેલી કોલમ એ ઓલ કોસ્ટ વર્ગ બની, અને આ જે છે એ ખુલ્લો કોસ છે, ખાસ ધ્યાન રાખજો. એટલે તે અહીંયા આવશે, આડાવડું ન મુકાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, બરાબર. પછી મેં તમને કીધું એમ ચારે ચારના ગુણાકાર કરો, બરાબર. આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર એક જ સાથે, અને પછી સીધી જ બંનેની બાદ બાકી કરો અને ભાગાકાર કરો એટલે બીનું કામ પૂરું થઈ જાય. બી તૈયાર થઈ જાય એટલે એને વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર અને એક્સ બારની કિંમત જોઈ લ્યો અને એને આપણે ગોઠવી દો, બરાબર. વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર અને બી એક્સ બારનો ગુણાકાર 6.68, આ બંનેની બાદબાકી 5.75. એ અને બી કમ્પ્લીટ આવી જાય એટલે આપણે નિયત સંબંધ રેખામાં કિંમત મૂકી દેવાના. નિયત સંબંધ રેખા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, પછી આપણે જે અંદાજ મેળવવો એ અહીંયા લખી શકાય એક્સની જગ્યાએ. લ્યો કે એક્સ બરાબર 15 લેતા એક્સ બરાબર 17નો અંદાજ આટલો. આ છે નિયત સંબંધ રેખા, બરાબર. આ રીતે આપણે ગોઠવણ કરી શકીએ અને અનુમાન મેળવી શકીએ. પાંચ ગુણનો દાખલો છે, બહુ મહત્ત્વની વસ્તુઓ છે. વારંવાર અભ્યાસ કરો અને ત્રણ ચેપ્ટરની કામગીરી કરો. પછી આપણે એક વસ્તુ જોવાના છીએ, આનું બીજું સૂત્ર કે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. તો આ સૂત્ર છે એનાથી શું ફાયદો થાય કે એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર છે એનાથી ફાયદો શું? નવું સૂત્ર આવે તો એનો ફાયદો શું? કંઈક ફાયદો હોય તો જ આવ્યું હોય, બરાબર છે. તો એનો ફાયદો એ છે કે અહીંયા રકમ જે આપી હોય એના વર્ગ કરવાના છે, આપણે ગુણાકાર કરવાના છે, અહીંયા વર્ગ કરવાના છે. એટલે જો રકમ મોટી હોય તો અહીંયા વર્ગની કિંમતો મોટી આવે, કિંમતો મોટી આવે એટલે બધા ટોટલ મોટા થાય, મોટા થાય તો આપણે જોયું કે આમાં એકાદી ભૂલ આવે એટલે અહીંયા આખું ગોટાળો થઈ જાય અને આપણને મુશ્કેલી પડે, માર્ક ન આવે, બરાબર. ગુણાકાર મોટા થઈ જાય અને મોટા મોટી જે રકમ હોય તો ભૂલ થવાની શક્યતા વધી જાય. તો એક્સ બાર વાય બાર પૂર્ણાંકમાં હોય, મોટી રકમ હોય અને એક્સ બાર વાય બાર આપણને પૂર્ણાંકમાં મળતા હોય તો આપણે આ સૂત્ર બીજું જે છે એનો ઉપયોગ કરી શકીએ. જુઓ, એક મોટી રકમનો જ આપણે દાખલો ગણીએ છીએ. અહીંયા આપણે આ જે વાત કરતા હતા તે નાની રકમનું સૂત્ર હતું, બરાબર છે. આની જગ્યાએ આ સૂત્રનો ઉપયોગ જો આપણે આવી મોટી રકમમાં કરવું હોય તો મુશ્કેલી પડે. એમાં શું વાત છે તો કે જુઓ, રેશમા અને નીલોફર નામના બે વિદ્યાર્થીઓ હોય છે જે ખર્ચો આપ્યો છે. રેશમાનો ખર્ચ છે એ અને નીલોફરનો ખર્ચ, બંનેના ખર્ચ આપ્યા છે. બંને વ્યક્તિ રોજિંદો કેટલો ખર્ચો કરે છે ને, પછી એમાં એકબીજાની કોમ્પિટિશન થાય છે, બરાબર. તો પછી રેશમાનો ખર્ચ છે એની સામે નીલોફરનો ખર્ચ કેટલો થશે એનો આપણે અંદાજ મેળવવાના છે. ખર્ચ હોય, આવક હોય, વસ્તી હોય, કોઈ પણ વસ્તુનો અંદાજ મેળવી શકાય. તો આપણે પહેલાં લખશું રેશમાનો ખર્ચ એક્સ. ખર્ચ એક્સ તરીકે છે, રેડી.
આ રીતે એ ખર્ચો કરે છે, પછી અહીં નીલો પર છે, નીલો પરનો ખર્ચ છે, એને આપણે ચલો વાય તરીકે લઈશું. એ આપેલું હોય એટલે એ કંઈ તમારે ચલો વાય ને એક્સ ને એ કંઈ બહુ ચિંતાનો વિષય નથી. બરાબર, નીલો પરનો ખર્ચ અને રેસમાનો ખર્ચ. રેસમાં જ્યારે 180નો ખર્ચ કરે ત્યારે નીલો ખર્ચ 130નો કરે, બચતવાળો માણસ છે, આમાં બચત એ કરવી પડે એવું છે. 130 બરાબર, પછી આ 185નો કરે ત્યારે 145નો ખર્ચ કરે છે, પછી 195નો ખર્ચ કરે છે રેસમાં ત્યારે 140નો ખર્ચ કરે છે નીલો પર. બરાબર, એવી રીતે બંને ખર્ચમાં આ રીતે કોમ્પિટિશન ચાલે છે. પછી રેસમાં છે તે 200નો ખર્ચ કરે છે, 220 અને 250 એનો ખર્ચ વધતો છે, 200નો 220 અને 250. અને એવી જ રીતે નીલોફરનો ખર્ચ જોઈ લઈએ આપણે, તો એ છે તે 150 155 અને 150 આ રીતે ખર્ચ કરે છે. અહીંયા 150નો કરે છે, અહીંયા 155નો કરે છે, અને જ્યારે રેસમાં છે 250નો ખર્ચ કરે ત્યારે નીલોફર 150નો ખર્ચ કરે. આ રીતે એકબીજા ખર્ચ કરે છે, આ કરે ત્યારે એટલો ખર્ચ કરે છે, આ 185નો ત્યારે નીલોફરનો ખર્ચ 145 રૂપિયા છે, રેસમાનો જ્યારે 195 હોય ત્યારે આનો ખર્ચ 140 રૂપિયા છે, પછી રેસમાનો ખર્ચ 250 છે વધીને ત્યારે નીલોફરનો ખર્ચ 150 છે. તો આ રીતે બંનેના ખર્ચ આપ્યા હોય તો આપણે હવે આગળનો અંદાજ મેળવી શકે. હવે આગળનો એણે એમ કીધું છે કે રેસમાં જો 350 રૂપિયાનો ખર્ચ કરે ને તો નીલોફર કેટલો ખર્ચ કરશે તેનો અંદાજ આપો તો મેળવી શકીએ આપણે. પછી રેસમાંથી 500નો ખર્ચ કરશે તો નીલોફર કેટલો ખર્ચ એનો અંદાજ, પણ નજીકની સંખ્યા હોય તો આપણને અંદાજ છે વિશ્વસનીય મળે, જેમ પછી અતિશય દૂરની હોય તો જે અંદાજ છે એ વિશ્વસનીય ન મળે. હવે જેમ કામ આપણે ઉમા કરતા હતા એ જ વસ્તુ અહીંયા કરીશું. પણ અહીંયા આપણે કીધું હતું સૂત્ર બદલાવાના છીએ, આપણે બીજું સૂત્ર લેવાના છીએ, આ સૂત્ર કેન્સલ કરીએ છીએ. શા માટે? તો કે અહીંયા રકમ મોટી છે, અહીંયા રકમ મોટી છે. જો આના બધાને સ્ક્વેર કરીએ, આ બંનેના ગુણાકાર કરીએ, 6 રકમના થઈ જાય. બરાબર છે, સ્ક્વેર કરો તો એ પણ 6 રકમના આવી શકે. બરાબર, એટલા માટે આને સૂત્ર આપણે જે છે બીનું, જો આ બાકીની વસ્તુ બધી નહીં રહે, અહીંથી આપણે જે કામ હતું તે બદલશે. બરાબર, આ બે વસ્તુ એ નહીં રહે, એ ક્યારેય ન બદલે, સૂત્ર બદલે બીનું, માત્ર ને માત્ર બીનું સૂત્ર બદલે, એક્સ બાર વાય બાર કોઈ ન બદલે, ખાલી બીનું સૂત્ર બદલે. ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો એમાં કન્ફ્યુઝન કરતા હોય કે બીનું સૂત્ર બદલ્યું તો એનું બદલશે ને, એ કોઈ ન બદલે, માત્ર બીનું સૂત્ર બદલે. બરાબર, જે આપણે આ વસ્તુ હતી ત્યાં બીનું સૂત્ર બની જશે. આ નિગત સંબંધ રેખા છે, ઓલું વાયની એક્સ, વાયની એક્સ પરનો નિયત સંબંધાક, નિયત સંબંધાક બી, આ રેખા છે, નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, નિયત સંબંધાક. તો અહીંયા શું આવશે? તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો ઓવર. આનો મોટો ફાયદો આ કે જે કામગીરી છે એ બહુ સરળ અને સસ્તી થઈ જાય છે. એટલે આ સૂત્રમાં કામ કરવાનું બહુ મજા આવે, વિદ્યાર્થીઓ ઘણા વધુ ઉપયોગ કરતા હોય. એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છે એક્સ માઇનસ એક્સ બાર નો ઓવર. આ કામ છે 10માં કર્યું હતું, 11માં કર્યું, 5-12 બરાબર. એક્સ બાર વાળું કામ છે એ આપણે ઘણા સમયથી કરતા આવીએ છીએ. બરાબર, તો આમાં બીના સભ્ય કોણ જોઈશે? તો સૌ પ્રથમ એક્સ બાર વાય બાર જોઈશે. એટલે આપણે સૌ પ્રથમ આ સૂત્ર માટે એક્સ બાર વાય બાર મેળવી લઈએ છીએ. બરાબર, એક્સ બાર વાય બાર મેળવવા માટે આપણે બંનેના ઉભા ટોટલ લઈ લઈએ તો એકનું થશે 1230 અને બીજાનું થશે 870. 1230 અને આનું મળે છે 870. બરાબર, આના ઉપરથી આપણે એક્સ બાર વાય બાર મેળવી શકીએ. આપણે ઓલામાં જોયું હતું દાખલામાં આગળ કે એક્સ બારનું સૂત્ર શું બને, તો કે સિગ્મા એક્સ છેદમાં એન. બરાબર છે, તો 1230 ભાંગ્યા એન, એન કેટલો છે? તો કે 3 ને 3 6 સંખ્યા છે.
એટલે એક્સ બાર મળશે આપણને, બરાબર. આ બંનેનો ભાગાકાર કરશું એટલે એક્સ બાર મળે છે 205 અને વાય બાર મળે છે 145. 205 અને વાય બારનું સૂત્ર આપણને ખબર છે 870 ભાંગ્યા 7, તેથી વાય બાર બરાબર 145. ચાલો અહીંયા થોડુંક કામ કરવાની મજા ન આવે એટલા માટે આપણે થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ. આ બંનેનો ભાગાકાર અહીંયા લખી દઉં છું વાય બાર બરાબર. એક્સ બાર છે 1230 ભાંગ્યા 7 કરીશું એટલે 205 આવશે, કેલ્ક્યુલેટરમાં કરવાના છે બરાબર. 205 તો એક્સ બાર વાય બાર મળી જાય પછી આપણે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર કરવાનું છે. તો એક્સ બારની કિંમત આપણને જોયું કે 205 મળે છે. શું મળે છે? 205 મળે. હવે એ મળી ગયા પછી ઘણા વિદ્યાર્થીઓ ગોટાળા કરતા હોય છે. તો એક્સ બાર છે એને આપણે એક્સમાંથી બાદ કરવાનું છે. તો અહીંયા 180 અને 205 છે તો 180 માઇનસ 205 કરવાના છે. ઘણા 205માંથી 180 બાદ કરી દે પછી માઇનસ પ્લસમાં ગોટાળા થાય ને, તકે જવાબ નથી આવતો. પણ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે આવા ગોટાળા ન થાય. રેડી? એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. તો એક્સ માઇનસ એક્સ બાર 180 માઇનસ 205 એટલે 25 માઇનસ મળે. કેવો મળે? પછી 185 માઇનસ એટલે તો માઇનસ 20. 195 માઇનસ 205 10. 200માંથી 205 બાદ કરો તો માઇનસ 5. 220 જો હવે રેડી, 220 એક્સ છે, એક્સ બાર 205 તો 15 આવશે. પછી 250માંથી 205 બાદ કરીએ તો 45. અને સૌથી સારામાં સારી વાત જો એક્સ માઇનસ એક્સ બારની હોય તો અહીંયા તમને તાળો મળી જાય, અહીંયા જવાબ 0 આવે તો આગળ ક્યાંય ભૂલ નથી. 45 ને 15 60 અને આનું ટોટલ 60 જ થવું જોઈએ. 45 10 55 ને 5 બંને સમાન થઈ જાય, 0 જવાબ, ભૂલ નથી. બરાબર છે? 5 ગુણના દાખલામાં તાળો તમારો સાથે મળતો જાય અને તમને વિશ્વાસ આવી જાય કે આપણો દાખલો એકદમ પરફેક્ટ છે. વાય માઇનસ વાય બાર, વાય બાર છે 145 તો એમાં એ જ કામ કરવાનું છે. વાય બાર બરાબર 145 જ્યાં છે ત્યાં એ જ કામ કરવાનું છે. 130માંથી 145 બાદ કરવાના છે. 145માંથી 130 નહીં, વાય છે 130 છે એમાંથી 145 બાદ કરશો એટલે માઇનસ 15. 145માંથી 145 જાય તો 0. 140માંથી 145 જાય તો માઇનસ 5. 150માંથી 145 જાય તો 5 પ્લસ. 155માંથી 45 તો 10. અને 150માંથી 145 જાય તો 5 પ્લસ. હવે ટોટલ આપણે ચેક કરી લઈશું. 5 ને 20 આટલું 20, આનું 20, 0 રેડી. હવે આપણે જોઈએ છે શું એ બી કે છે આપણને. તો આ બંનેનો ગુણાકારને એક્સ માઇનસ એક્સ બંનેનો વર્ગ, હાલો આ બંનેનો ગુણાકાર અને આનો વર્ગ એટલું જ જોઈએ છે. તો બંનેનો ગુણાકાર કરી નાખીએ. એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, આ બંનેનો ગુણાકાર. કોષ્ટક તમારે એકદમ પરફેક્ટ બનાવવાના છે બરાબર. બંનેનો ગુણાકાર 25 ને 15 બંને માઇનસ છે. ઘણા વિદ્યાર્થીઓ માઇનસ પ્લસમાં લોચા મારતા હોય છે તો એને કેલ્ક્યુલેટરમાં માઇનસ પ્લસની કી આવે એનો ઉપયોગ કરવાનો, ખાસ એ ધ્યાન રાખવાનું છે બરાબર. કે આવો ગોટાળો જો ઘણા માઇનસ પ્લસમાં તમે થશે તો દાખલો ખોટો આવશે. એટલે માઇનસ 25 ને માઇનસ 15 આ બંનેનો આપણે ગુણાકાર કરીશું એટલે 375 પ્લસ આવે. બંને માઇનસ માઇનસ છે, બંને માઇનસનો ગુણાકાર પ્લસ થાય. પછી કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 થાય. માઇનસ 10 ગુણ્યા -5 બંને માઇનસ માઇનસ 10 5 50 પ્લસ થાય. એક સંખ્યા ગુણાકાર હોય માઇનસમાં એક પ્લસમાં હોય તો માઇનસ ગુણાકાર આવે, -25 થાય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ગોટાળો કરી રાખતા હોય છે રેડી. એટલે બેમાંથી કોઈ પણ સંખ્યા માઇનસ હોય તો માઇનસ આવે. ઘણા મોટી રકમને નાની રકમને એવું જોતા હોય, આ ગુણાકારમાં મોટી નાનીનું કાંઈ ન હોય. એક માઇનસ હોય તો માઇનસ આવે, સરવાળા બાદબાકીમાં મોટી નાની હોય નિશાની.
पंदर गुणा दस एटले 150, पिस्तालीस गुणा पांच पिस्तालीस पंजा बराबर 225। हवे आनो आपणे टोटल मारो त्यारे खास ध्यान राखवानुं, आ 25 છે માઈનસ છે એટલે આના સરવાળામાંથી તે બાદ થશે, બરાબર છે, તેના સરવાળામાંથી કે બાદ થશે, તો એનો ટોટલ બને છે 775। હવે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ, એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ, તો એક્સ માઇનસ એક્સ બાર ક્યાં છે તો અહીંયા છે, આ બધાના વર્ગ કરવાના, સ્ક્વેર, 25નો સ્ક્વેર કેટલો થશે તો કે 625। માઇનસ સંખ્યાનો વર્ગ પ્લસ થાય, બરાબર, ઘણા વિદ્યાર્થીઓ ત્યાં પાછું લઈને આવે કે માઇનસ છે તો માઇનસ આવે ન આવે, માઇનસ માઇનસ પ્લસ, 20 ભલે 20 માઇનસ હોય પણ એનો સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય, 10 તો 100, 5નો વર્ગ 25 અને 15નો 225, બરાબર છે, જોઈ લો બરાબર, પચીસ તો 625, 20 તો 400, 10 તો 100 અને 5 તો 25, 5નો વર્ગ 25, 15નો 225, 45, 2025, 2, હાલો આનું કાઉન્ટ કરી નાખો, બધાના સ્ક્વેર થઈ જાય પછી એનું આપણે ઊભું ટોટલ, તો 3400 થાય છે, અને ઊભું ટોટલ થાય છે 3400। હાલો આપણા સભ્યો બધા હાજર થઈ ગયા, જો આ વસ્તુ અહીંયા આવી ગઈ અને આ બંનેનો ગુણાકાર અહીંયા આવી ગયો, આ સૂત્રનો સૌથી મોટો બેનિફિટ એ જ કે એમાં બે જ સ્ટેપ આવે એટલે સીધો જ આપણો બી તૈયાર થઈ જાય, બરાબર, બી બરાબર સીધી કિંમત મૂકી દઈશું 3400ના છેદમાં 775। જો અહીંયા બી છે એક કરતાં મોટો હોય, ઘણા એને આરની કેસેટ હાલતી હોય કે બી એક કરતાં મોટો હોય, હોય બી હોઈ શકે, જો 775 ભેગા 3400 કરીશું એટલે શું બનશે 0.23। જો અહીંયા ઊંધો કરી નાખ્યું છે, બરાબર, એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છે 3400, જો ઉતાવળમાં આવું ન થાય ખાસ ધ્યાન રાખવાનું, આની કિંમત આપણે અહીંયા મૂકીને આની અહીંયા, બરાબર, 775 ભાંગ્યા 3400 બરાબર 0.23। બી મળી ગયો, હવે એ એ બરાબર આપણને ખબર છે કે વાય બાર માઇનસ બી એક્સ બાર, આ બહુ મહત્વની વસ્તુ છે, સૂત્ર પટપ્યા કરવું જોઈએ, અહીંયા ઘણા માઇનસ તો પ્લસ પ્લસ આવે પણ નિયત સંબંધ રેખામાં, એમાં નહીં, એ અતઃખંડ છે, એમાં માઇનસ આવે રેડી। હવે વાય બાર, વાય બાર છે તે આપણને કેટલો મળ્યો છે, વાય બાર 145 અને બી છે એ 0.23, એક્સ બાર છે તે 205, આ બધાનો કાઉન્ટ આપણે કરીએ તો એનું મૂલ્ય કેટલું મળે છે જુઓ, તો કે એ છે બરાબર 145 માઇનસ 47.15, આ બંનેની બાદબાકી કરીએ એટલે બને છે 97.85। લ્યો હવે નિયત સંબંધ રેખામાં આપણે કિંમત મૂકી દઈએ, 97.85 પ્લસ બી 0.23 ગુણ્યા એક્સ, એક્સ બરાબર આપણને 350 આપ્યા છે, કેટલા આપ્યા છે બરાબર, તેથી વાય કેપ 97.85 પ્લસ 0.23 ગુણ્યા 350 બરાબર, આનું આપણે કાઉન્ટ કરીશું એટલે બને છે કે 178.35, 178.35 આ બંનેનો ગુણાકાર છે, એનો આની સાથે સરવાળો કરી દેવાનો, 178.35, એટલે કે રેસમાનો ખર્ચ જ્યારે 350 રૂપિયા હોય ત્યારે નીલો પરનો ખર્ચ 178.35 રૂપિયા મળે, 5 ગણનો દાખલો પૂરો।